શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પંચમ પ્રકરણ અધ્યાય 12મો ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન, ગૃહસ્થજનોએ પોતાના વૈભવને અનુસારે મજબૂત તેમજ ચૂનાથી ધોળા કરેલા સ્થાપન દેવતા માટે યોગ્ય એવા સર્વતોભદ્ર મંડળયુક્ત સિંહાસને સહિત હરિમંદિરો ભક્તિભાવપૂર્વક કરાવવા. હે રૂડાવ્રતવાળા, હે વિપ્ર, ધનાઢ્ય ગૃહસ્થો, જેમ જેમ અતિશય મજબૂત મંદિરો તૈયાર કરાવતા જાય છે, તેમ તેમ તેઓને અધિક અધિક ફળનો ઉત્કર્ષ થતો જાય છે એમ સૌએ જાણવું. જ્યોતિષશાસ્ત્રાનુસાર પૂર્વાભિમુખ રમણીય મંદિરો તૈયાર કરાવવા, તે મંદિરની આગળના ભાગમાં મેદાનમાં ભગવાનની સન્મુખ બેઠેલા ને ભગવાનના તેમને દર્શન થાય તેવા ગરુડ મંડપની રચના કરાવવી, મંદિરની ફરતે તીર્થવાસીઓને નિવાસ કરવા યોગ્ય કિલ્લાઓએ સહિત બંધીની જગ્યાવાળી રમણીય ધર્મશાળાઓ બંધાવવી, મંદિરમાં ફળ પુષ્પ અને વૃક્ષોએ યુક્ત બગીચા બનાવવા, તેવી જ રીતે મધુર અને નિર્મળ જળવાળી ને ગરમીની ઋતુમાં પણ જળ ખૂટે નહીં તેવી વાવ પણ કરાવવી, મંદિરના મધ્યભાગમાં શ્રી વાસુદેવ ભગવાનની મૂર્તિ સ્થાપન કરવી, અગ્નિ ખૂણામાં અંબિકા દેવીની, નૈઋત્ય ખૂણામાં સૂર્યની, વાયુ ખૂણામાં બ્રહ્માજીની અને ઈશાન ખૂણામાં ગણપતિએ સહિત શિવજીની સ્થાપના કરવી, તે મૂર્તિઓની ઉત્સવો ઉજવી શાસ્ત્રવિધિ અનુસાર સ્થાપના કરવી. હે વિપ્ર, ભગવાન શ્રીહરિની ઉપાસના પદ્ધતિનો બોધ કરાવનારા પંચરાત્ર અને સપ્તરાત્ર નામના આગમો પૂર્વે ભગવાન શ્રીહરિએ જ કહેલા છે. કાળે કરીને સ્વર્ગમાં તથા આભોમંડળ ઉપર ઋષિ મુનિઓએ તે આગમતંત્રોનો વિસ્તાર કરી 25 સંખ્યામાં વિભાજિત કર્યા છે. તેઓના નામ હું તમને કહું છું, તે સાંભળો. અયગ્રીવ વૈષ્ણવ, પૌષ્કર ગાર્ગ્ય, ગાલવ પ્રહલાદ, નારદીય શ્રીપ્રશ્ન, શૌનક શાંડિલ્ય, ઐશ્વર તાર્ક્ષ્ય, વાસિષ્ઠ્ય જ્ઞાનસાગર, સ્વયંભુવ વિશ્વોક્ત સત્યોક્ત, કાપિલ નારાયણીય, આત્રેય નારસિંહ, આરુણ બૌધાયમાન, સાનંદ અને અષ્ટાંત, આ 25 ઉપાસના તંત્રો છે. આ તંત્રોના મધ્યે કોઈપણ એક તંત્રના વિધાન પ્રમાણે વૈષ્ણવ વિધાનનો આશ્રય કરી મંદિરમાં શ્રી વાસુદેવ ભગવાનની પ્રતિષ્ઠા અને પૂજા કરવી, તેની સાથે તાદાત્મ્ય ભાવને પામેલા શિવ, સૂર્ય, ગણપતિ અને પાર્વતી દેવીના મંદિરો પણ સદગૃહસ્થોએ પોતાના વૈભવ પ્રમાણે બાંધવા. હે વિપ્ર, ચૈત્ર, ફાગણ, વૈશાખ અને જેઠ માસ સર્વે દેવોની પ્રતિષ્ઠામાં શુભ ફળ આપનારા મનાયેલા છે. કેટલાક વિદ્વાનો ચૈત્ર માસને દેવ પ્રતિષ્ઠામાં ઈચ્છતા નથી, તેવી જ રીતે વિષ્ણુની પ્રતિષ્ઠામાં માઘ માસ ઉચિત નથી અને દક્ષિણાયન પણ વર્જ્ય છે. માઘ, ફાગણ, વૈશાખ, જેઠ અને અષાઢ આ 5 માસમાં અને તેમાં પણ સુદ પક્ષમાં શિવજીની સ્થાપના ઉત્તમ કહેલી છે. હે વિપ્ર, જે પુરુષ દેવાલય અને ધર્મશાળા બંધાવે છે તે પુરુષ પોતાની 7 પેઢીનો આ સંસાર થકી ઉદ્ધાર કરે છે. તે બંધાવેલા દેવાલયોમાં જેટલી સંખ્યામાં ઈંટો ચણતરમાં મૂકે તેટલા હજારો વર્ષો સુધી તે દેવાલય બંધાવનારો પુરુષ સ્વર્ગમાં નિવાસ કરીને રહે છે. જે પુરુષ લક્ષ્મીજીએ સહિત શ્રી વાસુદેવ ભગવાનનું મજબૂત રમણીય મંદિર બંધાવે છે તે ચોક્કસ મોક્ષને પ્રાપ્ત કરે છે અને તે મંદિરને ફરતે ધર્મશાળા કે મંડપાદિની રચના કરાવે છે તો તે સર્વલોકને નમસ્કાર કરવા યોગ્ય નિશ્ચળ વૈકુંઠધામને પામે છે. હે વિપ્ર, જે પુરુષ
શ્રી વાસુદેવ ભગવાનનું મંદિર કનિષ્ઠ પ્રકારનું કરાવે તો પણ ઇન્દ્રના લોકને પામે છે તેમાં કોઈ સંશય નથી. ઘણા ધનવાળો પુરુષ અતિશય ઉત્તમ મંદિર બંધાવવાથી જે ફળ પ્રાપ્ત કરે છે તે જ ફળ અલ્પ ધનવાળો પુરુષ પણ પોતાના નિયમમાં તત્પર થઈ શક્તિ પ્રમાણે કનિષ્ઠ પ્રકારનું પણ શ્રી વાસુદેવ ભગવાનનું મંદિર બંધાવે ત્યારે તે જ ફળ પ્રાપ્ત કરે છે. બીજાએ બંધાવેલા મંદિરમાં ઉત્સવ સાથે દેવોનો પ્રતિષ્ઠાવિધિ કરાવે છે તે પણ સાર્વભૌમ રાજ્યને પ્રાપ્ત કરે છે અને કેવળ મંદિરનું નિર્માણ કરાવનાર ત્રણ ભુવનના અધિપતિ પદને પ્રાપ્ત કરે છે તથા ભગવાન શ્રીહરિની પૂજા પ્રવાહની પ્રવૃત્તિ કરાવી આપે છે તે બ્રહ્માના લોકને પ્રાપ્ત કરે છે અને ત્રણે મંદિર પ્રતિષ્ઠા અને પૂજા પ્રવાહ એક સાથે કરાવનારો પુરુષ શ્રી વાસુદેવ ભગવાનના સાધર્મ્યપણાને પામે છે. જે પુરુષ કોઈ જાતના દંભ વિના કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે તેમનું મંદિર બંધાવે છે તે પુરુષ 100 કુળનો ઉદ્ધાર કરાવી વૈકુંઠમાં નિવાસ કરાવે છે. વળી જે પુરુષ દેવાલય તથા મઠાદિકનો ચૂનો લગાડીને રંગ રોગાનાદિ કરાવીને જીર્ણોદ્ધાર કરાવે છે તે પુરુષને પણ મોટું પુણ્ય થાય છે. જે જનો મંદિર વાળે, લીપણ કરે અને દીપ પ્રગટાવે તે ત્રણેય જણ વિષ્ણુલોકને પામે છે. હે વિપ્ર, જે પુરુષો કૂવા, વાવ અને તળાવ કરાવે છે તેઓને તો તે પુણ્યકર્મથી અવિનાશી ફળ પ્રાપ્ત થાય છે તે નક્કી છે. જેમણે કરાવેલા સરોવરમાં વર્ષાકાળ સુધી જો પાણી રહે તો તેમને પ્રતિદિન અગ્નિહોત્ર હવનનું ફળ પ્રાપ્ત થાય છે. જેમણે કરાવેલા તળાવમાં શરદ ઋતુ સુધી પાણી રહે છે તેમને 1000 ગાયના દાનનું ફળ પ્રાપ્ત થાય છે. જેમણે તૈયાર કરાવેલા તળાવમાં હેમંત ઋતુ સુધી પાણી રહે છે તેમણે બહુ સુવર્ણના દાનેયુક્ત કરેલા યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. હે રૂડાવ્રતવાળા વિપ્ર, જે પુરુષે તૈયાર કરાવેલા તળાવમાં શિશિર ઋતુ સુધી પાણી રહે છે તે પુરુષને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જેમણે ગળાવેલા તળાવમાં વસંત ઋતુ સુધી પાણી રહે છે તે પુરુષને અતિરાત્ર યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. જેમણે ગળાવેલા તળાવમાં ગ્રીષ્મકાળ સુધી પાણી રહે તેને વાજિમેધ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. વળી જે પુરુષે ખોદાવેલા તળાવમાં ગાયો, સંતો અને મનુષ્યો સદાય પાણી પીએ છે તે પુરુષ સર્વકુળને તારે છે. તૃષાતુર સર્વે પ્રાણીઓ, જંતુઓ જેમના જળાશયમાં પાણી પીએ છે તે પુરુષને અગણિત પુણ્ય પ્રાપ્ત થાય છે. હે વિપ્ર, તળાવ કે સરોવરની ચારે બાજુના ફરતા પ્રદેશમાં જે પુરુષ વડ આદિક છાયા પ્રધાન વૃક્ષો રોપાવે તો તે પુરુષ આ લોકમાં કીર્તિને પામે અને પરલોકમાં અક્ષય સુખને પ્રાપ્ત કરે છે. માટે સુખાર્થી ગૃહસ્થ પુરુષોએ જળાશયના કિનારા ઉપર અને સમીપના પ્રદેશમાં સારા વૃક્ષોથી સુશોભિત કૃત્રિમ આરામના સ્થળો, ઉપવનો, બગીચા આદિ તૈયાર કરાવવા, તે બગીચામાં ફળ તથા પુષ્પ ઉપયોગી અને પિતૃ કે દેવતાઓના તર્પણમાં ઉપયોગી વૃક્ષોનું વાવેતર કરાવવું. જે પુરુષ 1 પીપળો, 1 લીમડો, 1 વડલો, 10 આંબલી, 3 કોઠના વૃક્ષો, 3 બીલીપત્રના, 3 આંબળાના વૃક્ષો અને 9 આંબાના વૃક્ષોનું રોપણ કરે છે તે પુરુષ નરકને ક્યારેય પામતો નથી. હે વિપ્ર, આ લોકમાં જે ગૃહસ્થ પુરુષો વિષ્ણુ ભગવાનને રાજી કરવા માટે આ કહ્યો તે પ્રમાણે પૂર્ત કર્મરૂપ પુણ્યકર્મ કરે છે તેને ભગવાનની ભક્તિનો સંબંધ હોવાથી અનંત ફળ પ્રાપ્ત થાય છે. માટે કોઈ પણ પૂર્તકર્મરૂપ સુકૃત શ્રી વાસુદેવ ભગવાનની ભક્તિ યુક્ત જ કરવું. હે વિપ્ર, ગૃહસ્થજનોએ નિરંતર અથવા પ્રતિમાસ અથવા પ્રતિવર્ષ વિધિથી
સૂર્યાદિ ગ્રહોનું પૂજન કરવું, તેમાં રાજાઓએ વિશેષપણે પૂજન કરવું, તેમાં પણ જે ગૃહસ્થને જે ગ્રહ દુષ્ટભવનમાં રહ્યો હોય તે ગ્રહનું તો વિશેષપણે પૂજન કરવું. પ્રસન્ન થયેલો ગ્રહ સુખ આપે છે અને કોપાયમાન થયેલો ગ્રહ પીડા આપે છે તે નક્કી છે. જો સૂર્ય જન્મરાશિના સપ્તમ સ્થાને રહે તો તે અતિ ક્રૂર છે, કારણ કે એ રીતના સૂર્યે રાવણનો વિનાશ કર્યો હતો. તે જ રીતે અષ્ટમ સ્થાને રહેલા ચંદ્રે હિરણ્યકશિપુનો વિનાશ કર્યો હતો. અષ્ટમ ભાવમાં ગયેલા મંગળ ગ્રહે નમુચી નામના અસુરને રણમાં ઇન્દ્ર દ્વારા રગદોળ્યો હતો. તનુભાવમાં ગયેલા બુધે પાંડવોને પણ જુગાર રમવા પ્રેર્યા હતા. જન્મસ્થ ઉદયભાવમાં રહેલા ગુરુગ્રહે દુર્યોધન રાજાનો વિનાશ કર્યો હતો. છઠ્ઠા શત્રુભાવમાં રહેલા શુક્રે હિરણ્યાક્ષને યુદ્ધમાં જોડી પતન કરાવ્યું હતું. આદ્યભાવમાં રહેલા શનિગ્રહે સૌદાસ નામના રાજાને રાક્ષસ ભાવ પ્રગટાવી મનુષ્યનું માંસ ખાવામાં પ્રવૃત્ત કર્યો હતો. તેમજ આદ્યભાવમાં રહેલા રાહુએ નિષિધના અધિપતિ નળરાજાને પીડા પમાડી આખી પૃથ્વી પર ભટકાવ્યો હતો. વળી મૂર્તિભવનમાં રહેલા નવમા કેતુગ્રહે સંગ્રામજીત રાજાને નળરાજાની જેમ જ પીડા આપી હતી. આ પ્રમાણે અનેક રાજાઓ અનેક પ્રકારે ગ્રહદોષથી પીડા પામ્યા છે. હે વિપ્ર, જ્યોતિષશાસ્ત્રના જ્ઞાતા પાસેથી પોતાના દુષ્ટસ્થાને રહેલા ગ્રહોને જાણીને વિધિપૂર્વક દાન આપી તેમના દોષના નિવારણને અર્થે શાંતિકર્મ કરાવવો. સૂર્યને માણિક્યનું દાન કરવાનું કહેલું છે, ચંદ્રને મુક્તાફળનું, મંગળને વિદ્રુમનું દાન, બુધને મરકતમણીનું દાન, ગુરુગ્રહને ગારુતમતનું દાન કરવાનું કહેલું છે, શુક્રને પુષ્પરાગમણીનું દાન, શનિને નિર્મળ નીલમણીનું દાન, રાહુને ગોમેદ અને કેતુને વૈદુર્ય મણીનું દાન આપવાનું કહેલું છે. હે વિપ્ર, ઋષિ મુનિઓએ સૂર્યાદિ નવગ્રહોના ક્રમ પ્રમાણે ધેનુ, શંખ, લાલવર્ણનો બળદ, સુવર્ણ, પીળું વસ્ત્ર, શ્વેત અશ્વ, કાળી ગાય, કૃષ્ણ લોહ અને લોહની દક્ષિણા કહી છે. અર્થાત સૂર્યની શાંતિના કર્મમાં ગાયની દક્ષિણા આપવી, ચંદ્રને શંખ, મંગળને લાલવર્ણનો બળદ, બુધને સુવર્ણ, ગુરુને પીળું વસ્ત્ર, શુક્રને શ્વેત અશ્વ, શનિને કાળી ગાય, રાહુને કાળું લોખંડ અને કેતુને લોખંડ વિધિપૂર્વક અર્પણ કરવું. આ રીતે સ્નાન, દાન, હવન અને બલિથી નવે ગ્રહો પ્રસન્ન થાય છે. જો કે દુષ્ટસ્થાને રહેલા આ નવગ્રહો સર્વ પ્રાણીને પીડે છે, છતાં પણ જે સદાય દેવબ્રાહ્મણને વંદન કરે છે, ગુરુના વચનનું પાલન કરે છે, પ્રતિદિન સંતોની સેવા કે શતશાસ્ત્રોનું વાંચન કે હોમ કર્મ કરે છે, વૈષ્ણવાદી મહાયજ્ઞોનું દર્શન કરે છે, મનમાં શુભ સંકલ્પો કરે છે, ભગવાન શ્રીહરિના નામ મંત્રોનો જપ કરે છે, દાન આપે છે, તેવા પુરુષોને આ ગ્રહો ક્યારેય પીડા આપી શકતા નથી. હે વિપ્ર, સંન્યાસી, વાનપ્રસ્થ, બ્રહ્મચારી, દીનજન, સાધુ અને યાચકનું યથાશક્તિ અન્નાદિકથી પોષણ કરવું તે જ ગૃહસ્થોને માટે અત્યંત હિતકારી છે, તેથી તેનું આચરણ અવશ્ય કરવું. હે વિપ્ર, પુરાણોમાં ઋષિમુનિઓએ ગૃહસ્થાશ્રમને ઇતર આશ્રમ કરતા એટલા માટે જ શ્રેષ્ઠ કહ્યો છે. અતિથિ પોતાના ઘરના આંગણે આવે તો આદરપૂર્વક ઊભા થઈ તેમને સન્મુખ જઈ નમસ્કાર કરી આસન આપવું ને યથાયોગ્ય તેમની પૂજા કરવી, સુમધુર વચનોથી સ્વાગતાદિ પ્રશ્નો કરી અતિથિને શક્તિ પ્રમાણે જમાડવો. જો અતિથિ પ્રસન્ન થાય તો એ ગૃહસ્થ ત્રિલોકી પ્રસન્ન થઈ એમ જાણે. જો આ રીતે અતિથિનું પૂજનાદિ ન કરે તો તે ગૃહસ્થ આ પૃથ્વી પર વિષમ ઘરરૂપી અંધારા કૂવામાં પડી શા માટે પીડા અનુભવે?
માટે હે વિપ્ર, અતિથિઓનો સત્કાર ગૃહસ્થોનો મુખ્ય ધર્મ છે. બાકી આ લોકમાં પશુ, પક્ષી, મૃગલા વગેરે અનેક જીવો માત્ર પોતાનું પેટ ભરનારા છે. જો ગૃહસ્થ પુરુષ પણ તેઓની સમાન માત્ર પેટ ભરો થાય તો તેને પશુ પક્ષીની સમાન જાણવો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ ગૃહસ્થના ધર્મોમાં પૂર્તકર્મો આદિક વિધિઓનું નિરૂપણ કર્યું. એ નામે 12મો અધ્યાય પૂર્ણ થયો.